more news and trending updates, subscribe to ખનગર Gujarat, press the bell icon to never miss an exclusive from us. સદલાવ ગામના સુખનગરી ફળિયામાં રહેતા 40 જેટલા પરિવારો બાજુમાં આવેલા બોરિંગના પાણીનો ઉપયોગ કરતા આવ્યા છે, જે પાણીમાં પ્રાથમિક તારણ મુજબ ખરાબી આવી જતા અહીંના લોકો ઝાડા ઉલટીની જીવલેણ ઝપેટમાં આવતા બે આશાસ્પદ યુવાનોનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને ફળિયામાં ઝાડા ઉલટીનું વાવર વધી જતા આરોગ્ય વિભાગે તમામના ઘરે જઈને તપાસ શરૂ કરી, જ્યારે નજીકની પીએસસી સેન્ટરમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. બે યુવાનના એકસાથે મોતને પગલે ફળિયામાં ગમગીની છવાય છે. આરોગ્ય વિભાગે પાણીના નમૂનાઓ લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે. કુલ 24 લોકો દૂષિત પાણીની લપેટમાં આવ્યા હતા, જેમાંથી બેના મોત અને 22 લોકો આરોગ્ય વિભાગની સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સાથે બોરિંગના પાણીનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તંત્ર દ્વારા પાણીનું ટેન્કર મંગાવીને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં સદલાવ ગામમાં સુખનગરી કરીને એક ફળિયું છે. એ ફળિયાની અંદર લગભગ 40-41 જેટલા ઘરો છે. આ ઘરોમાં ગઈકાલે સાંજથી ઝાડા અને ઝાડા ઉલટીના કેસો નોંધાયા હતા. આરોગ્યની ટીમ મારફતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગધરાની મેડિકલ ઓફિસર અને એમની ટીમ દ્વારા સર્વે કરીને રાત્રે લગભગ 9:30 વાગ્યા સુધીમાં 15 જેટલા દર્દીઓને અંબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખરસુપા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ખારેલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આખી રાત આરોગ્યની ટીમ મારફતે પણ અહીંયા સર્વે હાથ ધરવામાં આવેલું હતું. બે દર્દીઓને અંબાડાથી સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે રિફર પણ કરવામાં આવ્યા હતા. આજે સવારથી પણ અહીંયા આરોગ્યની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને જે પાણીનો બોર છે, એક જ પાણીના બોર દ્વારા આ દરેક ઘરોમાં પાણી સપ્લાય થાય છે. એ પાણીના બોરની અંદર અંડરગ્રાઉન્ડ કોન્ટામિનેશન એટલે કે પાણી પ્રદૂષિત, કારણ કે જે ત્યાં ગંદકી, ઉકરડો, ઢોરોના કોઠાર ને એ બધાનું સાથે અંદર મિશ્રણ થવાથી આ પાણી પ્રદૂષિત થયું જણાય છે. પાણીના સેમ્પલ અને ઝાડાના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે સિવિલ હોસ્પિટલ નવસારીની લેબોરેટરી ખાતે, ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ગઈકાલે સાંજના નવસારી તાલુકાના સદલાવ ગામે સુખનગર ફળિયામાં ઝાડા ઉલટીના કેસો ધ્યાન ઉપર આવેલ છે અને ઝાડા ઉલટીના કેસોને કારણે કુલ 22 દર્દીઓને હાલમાં ખડસુપા, ખારેલ, અંબાડા સીએચસી અને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ બે વ્યક્તિઓના અવસાન થયા છે, જેમાં મેડિકલ રિપોર્ટ મુજબ એક વ્યક્તિ જે છે અંબાડા સીએચસી ખાતે જે અવસાન પામ્યા છે, ભાઈનું ખેંચ આવવાથી મૃત્યુ થયું છે એવું જાણવા મળેલ છે અને બીજા ભાઈ જે છે એ અંબાડા ખાતે જ પોતાના ઘરે અવસાન પામ્યા છે. ગઈકાલ રાતથી જ આરોગ્યની ટીમો સતત મોનિટરિંગ કરી રહેલ છે અને 10 ટીમો અંદાડા સદલાવ ખાતે એ કાર્યરત છે અને તમામ દર્દીઓ જે કોઈ નવા મળે એને પણ રિફર કરવામાં આવી રહેલ છે. હાલમાં જે 22 દર્દીઓ જે છે એની તબિયત સુધારા ઉપર છે અને કોઈ ચિંતાજનક બાબત નથી. એનું કારણ જોતા સુખનગર ખાતે જે તપાસ કરતા બોર જે છે એની બાજુમાં કૂવો જૂનો પડતર છે, એનું પાણી પર્કોલેટ થયોનું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય. આમ છતાં બોરના પાણીના સેમ્પલ લઈ અને મોકલવામાં આવ્યા છે અને વધુ આપણને પરફેક્ટ રિઝલ્ટ એ બોરનું જે પૃથક્કરણનો રિપોર્ટ આવ્યા પછી આપણને જાણવા મળશે.